ગુડ મોર્નિંગ બાળકો. બાળકો, આપણે પ્રકરણ 12 નાણું માં ભાગ 1 ના વિડીયોની અંદર ભારતના હાલના ચલણી સિક્કા જોયા. 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો અને 10 રૂપિયાનો બંને બાજુઓની જોઈ. પછી જોયું કે ભારતની અંદર હાલમાં ઉપયોગમાં લેવાતી ચલણની નોટો, તેનો અભ્યાસ કર્યો. રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ, 5 રૂપિયાની, 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયાની, 200 રૂપિયાની, 500 રૂપિયાની અને 2000 રૂપિયાની નોટ આપણે જોઈ વિડીયોની અંદર, બરાબર. એ બધાનો અભ્યાસ કર્યો. એ પણ જોયું કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો તેની માટે આપણે પૈસા આપવા પડે છે. તમને બધાને ચોકલેટ, બિસ્કીટ, વેફર એવું ભાવતું હશે, બરાબર ને? તો એ ખરીદવું હોય તો એ માટે પણ મમ્મી તમને પૈસા આપે છે. તમે દુકાનદારને આપો છો એટલે એ દુકાનદાર તમને પૈસાના બદલાની અંદર તમને આ બધી વસ્તુઓ આપે છે. તો આમ દરેક રોજિંદા જીવનમાં જરૂરી વસ્તુ છે એ આપણે પૈસાની મદદથી મેળવી શકીએ છીએ. સાથે સાથે આપણે એ પણ જોયું કે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને કિંમત બનાવવી. તો આપણે અલગ અલગ રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો અને 5 રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરી આપણે આપેલ કિંમત બનાવતા હતા. તો ચાલો હવે આપણે એનો અધૂરું છે ભાગ 2માં શીખીએ. પુસ્તકના પાના નંબર 128 પર જુઓ. અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને આપેલ કિંમત બનાવો. નીચે સિક્કા આપ્યા છે, 1નો સિક્કો, 2નો સિક્કો અને 5નો સિક્કો. હવે એને આપણે 6 રૂપિયા કિંમત લખી છે, 6 રૂપિયા બનાવીશું. તો સૌપ્રથમ આપણે 1ના સિક્કાનો ઉપયોગ કરી અને 6 રૂપિયાની કિંમત કઈ રીતે બને તે જોઈશું. તો આપણને ખ્યાલ છે કે 1 રૂપિયાનો સિક્કો લઈએ તો 1 રૂપિયાના 6 સિક્કા લ્યો એટલે 6 રૂપિયા થાય. તો આપણે એ કરીએ. જો તમને સ્ક્રીન ઉપર 1 1 રૂપિયાના સિક્કા મૂકેલા છે અને 6 છે, જુઓ 1 2 3 4 5 6, એટલે આપણે 1 રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરી અને 6 રૂપિયાની કિંમત બનાવી. હવે આપણે નીચે 6 બીજા આપ્યા છે, એ 6 રૂપિયાની કિંમત બનાવવા માટે 2 રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરીશું. તો 2 રૂપિયાના 2 વત્તા 2 વત્તા 2 એમ 3 સિક્કાનો ઉપયોગ કરીએ તો 6 રૂપિયા બને છે. હવે આપણે 6 રૂપિયાની કિંમત બનાવવા માટે 1 રૂપિયા અને 2 રૂપિયા બંને સિક્કાનો ઉપયોગ કરીને 6 રૂપિયાની કિંમત બનાવીશું, બરાબર. તો સૌપ્રથમ આપણે 2 રૂપિયાનો 1 સિક્કો લઈએ તો 1 1 રૂપિયાના 4 સિક્કા લેવા પડે, એટલે 2 વત્તા 1 વત્તા 1 વત્તા 1 અને વત્તા 1, એટલે 6 રૂપિયા થઈ જશે. નીચે 6 રૂપિયા બનાવવા માટે ફરી 1 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરીશું. તો આમાં આપણે 2 રૂપિયાના 2 સિક્કા લઈશું એટલે 2 વત્તા 2 એટલે 4, તો 1 રૂપિયાના 2 સિક્કા લેવા પડશે એટલે કે 4 વત્તા 1 વત્તા 1 એટલે 6. અને એની નીચે 6 રૂપિયાની કિંમત બનાવવા માટે 5 રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરીએ તો 5 રૂપિયાનો 1 સિક્કો મૂકીએ તો ખાલી 1 રૂપિયાનો 1 સિક્કો મૂકવો પડે એટલે કે 5 વત્તા 1 એટલે 6. તો આ રીતે આપણે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને 6ની જે આપેલી કિંમત છે એ બનાવી. હવે પુસ્તકના પાના નંબર 129 પર આપેલું છે, તમારા મિત્ર સાથે ચર્ચા કરી કિંમતનું અનુમાન કરો. એટલે કે અહીં જે વસ્તુ આપી છે એની અંદાજિત રકમ એટલે કે અંદાજિત રૂપિયા કેટલા થાય એ અહીંયા લખવાના છે. તો સૌથી પહેલાં આપ્યું છે પેન્ટ, પેન્ટના અંદાજિત રૂપિયા કેટલા થાય, બરાબર. તો આપણે ખાલી અંદાજ જ લખવાનો છે એટલે અનુમાન કરીને લખીએ કે પેન્ટના 100 રૂપિયા છે. તો ત્યાં લખીશું 100 રૂપિયા. બેટની કિંમત આપણને આપે છે. હવે છે પુસ્તક, તો ધારો કે પુસ્તકની કિંમત 25 રૂપિયા છે. હવે નીચે આપ્યું છે કચરો કાઢવાનું ઝાડું એટલે કે સાવણી, એની કિંમત આપણે અંદાજે લખીએ 15 રૂપિયા, બરાબર. પછી આપ્યું છે ક્રેયોન કલર છે, જો તમે ચિત્રકામમાં કલર વાપરતા હશો, બરાબર, તો એ કલર છે એની અંદાજિત કિંમત લખીએ 40 રૂપિયા. એની નીચે આપ્યું છે ઘડિયાળ અને પતંગ, તો આપણે ઘડિયાળની અંદાજિત રકમ ગણીએ તો કિંમત 30 રૂપિયા થશે એ લખીએ, અને પતંગ, તો પતંગની અંદાજિત કિંમત આપણે 5 રૂપિયા લખીએ. તો આમ અલગ અલગ વસ્તુની અલગ અલગ કિંમત હોય છે. બાળકો, હવે આપણે થોડીક એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કરીએ. હવે તમે જોઈ શકો છો આકૃતિની અંદર ગણો અને ખાલી જગ્યા પૂરો. પહેલું ઉદાહરણ આપ્યું છે, ચોકલેટ આપી છે, 1 ચોકલેટ છે, તો નીચે લખ્યું છે 1 ચોકલેટનો 1 રૂપિયો. બાજુમાં 2 ચોકલેટ દોરી છે, તો 2 ચોકલેટના 2 રૂપિયા. કઈ રીતે એ ગણતરી જુઓ, 1 ચોકલેટનો 1 રૂપિયો એટલે 1 વત્તા 1 બરાબર 2 થશે. નીચેનું ચિત્ર જુઓ, એમાં પેન્સિલ આપી છે, નીચે લખ્યું છે 1 પેન્સિલના 3 રૂપિયા,
બરાબર બાજુના ખાનામાં ત્રણ પેન્સિલ દોરીને આપ્યા, નીચે લખ્યું છે ત્રણ પેન્સિલના ખાલી જગ્યા, તો એક પેન્સિલના ત્રણ રૂપિયા, તો આપણે એક પેન્સિલની જે ત્રણ રૂપિયા વત્તા બીજી પેન્સિલના ત્રણ રૂપિયા વત્તા ત્રીજી પેન્સિલના ત્રણ રૂપિયા બરાબર ત્રણ પેન્સિલના થશે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ બરાબર નવ રૂપિયા. નીચે આઈસ્ક્રીમના કોન આપેલે છે, બરાબર બધાને ભાવે છે ને આઈસ્ક્રીમ, તો એક આઈસ્ક્રીમના પાંચ રૂપિયા છે બરાબર. તો એવા ચાર આઈસ્ક્રીમના કેટલા થાય, જો તમને ચાર આઈસ્ક્રીમ દોરીને આપ્યા છે, તો આપણે એક આઈસ્ક્રીમના પાંચ રૂપિયા લખીએ, આપણે નીચે લખીએ પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ બરાબર ચાર આઈસ્ક્રીમના થશે પાંચ ને પાંચ દસ, દસ ને પાંચ પંદર, અને પંદર ને પાંચ વીસ રૂપિયા. તો ચાર આઈસ્ક્રીમના વીસ રૂપિયા થશે. નીચે ભમરડો આપ્યો છે, તમે બધા રમતા હશો ભમરડાથી, એક ભમરડાના આઠ રૂપિયા લખેલા છે, એટલે કે એક ભમરડાની કિંમત આઠ રૂપિયા છે. બાજુની આકૃતિની અંદર ત્રણ ભમરડા દોરીને આપ્યા છે બરાબર. હવે એક ભમરડાના આઠ રૂપિયા, તો ત્રણ ભમરડાના કેટલા, એક ભમરડા નીચે આઠ રૂપિયા વત્તા આઠ રૂપિયા વત્તા આઠ રૂપિયા એટલે થશે ત્રણ ભમરડાના ચોવીસ રૂપિયા.